સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. બનાસકાંઠાના સનિષ્ઠ ભાજપ અગ્રણી અને બીકે ન્યૂઝ ચેનલના મેનેજિંગ ડિરેક્ટર મગનલાલ માળીની ગુજરાત સ્ટેટ વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન તરીકે નિયુક્તિ. રાજ્ય સરકારના નિર્ણયને જિલ્લાભરના ભાજપ અગ્રણીઓ તેમજ કાર્યકરો સહિત માળી સમાજમાં પણ વ્યાપક આવકાર. સુઈ ગામના જેલાણા ગામમાં ચૂંટણીની અદાવતમાં એક જણની ક્રૂર હત્યા થતા ચકચાર. પાલનપુરના વગદા ગામે ગરીબ ખેતમજૂર પરિવારનો 1.5 વર્ષનો માસૂમ પુત્ર પાણીની ટાંકીમાં ડૂબી મરતા અરેરાટી. થરાદ તાલુકામાં યુવતી પર દુષ્કર્મની ટૂંકા ગાળામાં જ ત્રીજી ઘટના. વહેલી સવારે દૂધ ભરાવી ખેતરમાં પરત જઈ રહેલી ગ્રામ્ય વિસ્તારની યુવતીની એકલતાનો ગેરલાભ ઉઠાવી તેણીને દુષ્કર્મનો શિકાર બનાવતા ખળભળાટ. પાલનપુર બાદ થરાદ પંથકમાં તસ્કરનો તરખાટ. એક જ રાતમાં થરાદની દુકાન અને જામપુર ગામના બંધ મકાન એમ બે સ્થળે ચોરી થતા આક્રોશ. હવે જોઈએ સમાચારો વિગતવાર. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના આગમન પૂર્વે રાજ્ય સરકારે આજે ગુજરાત સરકાર હસ્તકના વિવિધ 18 બોર્ડ નિગમોના નવા ચેરમેનની નિયુક્તિ કરી છે, જેમાં ડીસાના જાણીતા રાજકીય અગ્રણી, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અને બનાસકાંઠાની સર્વાધિક લોકપ્રિય ન્યૂઝ ચેનલ એવી બીકે ન્યૂઝ ચેનલના મેનેજિંગ ડિરેક્ટર એવા મગનલાલ માળીની પણ ગુજરાત સરકારના વેર હાઉસિંગ કોર્પોરેશનના અધ્યક્ષ તરીકે નિમણૂક કરાતા ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ભાજપ અગ્રણીઓ તેમજ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. આજે સવારે મગનલાલ માળીની ગુજરાત સરકારે વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન તરીકે નિમણૂક કરાઈ હોવાની સત્તાવાર જાહેરાત થતાં જ આજે ડીસાના ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકરો સહિતના વિવિધ સંગઠનોના અગ્રણીઓ તેમજ માળી સમાજના આગેવાનો ઉત્સાહભેર નવનિયુક્ત ચેરમેન મગનલાલ માળીનું સ્વાગત અને સન્માન કરવા બીકે ન્યૂઝ ચેનલના કાર્યાલય પર દોડી આવ્યા હતા. આજે ડીસાના આગેવાનો અને ભાજપના કાર્યકરો સહિત શિવસેનાના કાર્યકરોએ પણ ગુજરાત સરકારના આ નિર્ણયને આવકારી ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન તરીકે નિમાયેલા મગનલાલ માળીને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી. મગનલાલ માળી ખેડૂત પુત્ર છે અને વર્ષોથી બટાટાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ઉપરાંત તેઓ એક સનિષ્ઠ પત્રકાર પણ છે. સાથે સાથે બનાસકાંઠા જિલ્લામાં લોકસભા અને વિધાનસભાની વિવિધ ચૂંટણીઓમાં સક્રિય ભૂમિકા ભજવી ભાજપના ઉમેદવારોને જીત અપાવવામાં પણ તેમણે ખૂબ જ ઉપયોગી ભૂમિકા ભજવી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ રાજ્ય સરકાર અને ભાજપના સંગઠને પોતાની કદર કરી ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન તરીકેની ખૂબ મહત્વની જવાબદારી સોંપાતા મગનલાલ માળીએ રાજ્ય સરકાર તેમજ પક્ષના સંગઠન માળખાના આગેવાનો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી પોતાની આ નવી જવાબદારીને પૂરો ન્યાય આપવાની ખાતરી આપી હતી. ગુજરાત સરકાર, ભારતીય જનતા પાર્ટીથી ચાલતી ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાની, ડીસા વિધાનસભાની અને માળી સમાજની આટલા મોટા કોર્પોરેશન આપીને, ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશન આપીને જે કદર કરી છે, આજના તબક્કે બનાસકાંઠા જિલ્લો અને ડીસા વિધાનસભા ક્ષેત્ર સરકારનો ખૂબ ખૂબ આભારી છે. અને આવતા સમયમાં ગુજરાત સરકારને, ભાજપ સરકારને બનાસકાંઠા જિલ્લો સંપૂર્ણ 99 સીટો જીતાડીને આનું વળતર ચૂકવવાની કોશિશ કરશે એવી પણ મને અપેક્ષા છે. અને આજના તબક્કે ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટી, અમારા નેતા શ્રી શંકરભાઈ ચૌધરી, ભીખુભાઈ દલસણિયા સાહેબ, નંદીબેન પટેલ, નીતિનભાઈ પટેલ, વિજયભાઈ રૂપાણી સાહેબ, જીતુભાઈ વાઘાણી સાહેબ, સૌનો બનાસકાંઠા જિલ્લા વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અને ભારતીય જનતા પાર્ટી એક નાના કાર્યકર્તાને કદર રૂપે હું તો માત્ર નિમિત્ત છું,
પણ આખા બનાસકાંઠા જિલ્લાની જે કદર કરી છે એ બદલ ફરી એક વાર ભારતીય જનતા પાર્ટીનો આભાર. બનાસકાંઠાની જૂની અને જાણીતી બીકે ન્યૂઝ ચેનલના મેનેજિંગ ડિરેક્ટર મગનલાલ માળીની ગુજરાત સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન તરીકે નિયુક્તિ થતાં ડીસા સહિત બનાસકાંઠાના પત્રકાર જગતમાં પણ આનંદની લાગણી ફેલાઈ છે. ત્યારે બનાસકાંઠાના પત્રકાર જગત વતી સંદેશ ન્યૂઝ ચેનલના બ્યુરો ચીફ ધનેશભાઈ પરમારે પણ મગનલાલ માળીની નિયુક્તિને આવકારી પત્રકાર જગતના મોભીની કદર કરવા બદલ રાજ્ય સરકાર પ્રત્યે પણ આભારની લાગણી વ્યક્ત કરી હતી. બનાસકાંઠા સાથે સમગ્ર ગુજરાતનો મીડિયાકર્મીઓ ખુશ થયા છે, કેમ કે સરકારે મગનભાઈ માળી કે જેઓ મીડિયાકર્મી સાથે જોડાયેલા છે, બીકે ન્યૂઝ ચેનલ સ્થાનિક અગ્નિમ જે પંક્તિની ચેનલ છે તેની સાથે જોડાયેલા છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે, ત્યારે સરકારે ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનમાં તેમના અધ્યક્ષપદે જે નિમણૂક કરી છે તમામ મીડિયાકર્મીઓ આભાર માને છે. હું પણ સરકારના આ નિર્ણયને આભાર છું. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પગલે ઉચ્ચ સનદી અધિકારીઓની સામૂહિક બદલીઓના દોર વચ્ચે બનાસકાંઠાના કલેક્ટર દિલીપકુમાર રાણાની પણ ટૂંકા ગાળામાં જ બદલી કરી દેવાઈ છે. અગાઉ બનાસકાંઠામાં કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા દિલીપકુમાર રાણાની અમરેલી કલેક્ટર તરીકે બદલી કરાયા બાદ તાજેતરમાં જ તેમને ફરી બનાસકાંઠામાં કલેક્ટર તરીકે મુકાયા હતા અને તાજેતરમાં બનાસકાંઠામાં સર્જાયેલી પૂરહનર્ત વખતે પણ જિલ્લાના વહીવટી વડા તરીકે દિલીપકુમાર રાણાએ ખૂબ સરાહનીય કામગીરી કરી તેમની કુનેહના દર્શન કરાવ્યા હતા. જોકે ચૂંટણીના પગલે દિલીપકુમાર રાણાની ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટર તરીકે બદલી કરી ગાંધીનગર ખાતેના આદિજાતિ કમિશનર આરજે માંકડિયાને બનાસકાંઠામાં જિલ્લા કલેક્ટર તરીકે મુકાયા છે. જોકે દિલીપકુમાર રાણાની ટૂંકા ગાળામાં બદલી થઈ જતા બનાસવાસીઓએ આંચકો અનુભવ્યો છે. બનાસકાંઠામાં નવા વર્ષનો પ્રારંભ થયા બાદ આગ હોનારતની પણ ઉપરાઉપરી ત્રીજી ઘટના નોંધાઈ છે. કોંગ્રેસ તાલુકાના રાણાવાડા ગામે આજે મંડપના ગોડાઉનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ વ્યક્ત થઈ રહ્યું છે. જોકે આ ઘટનાની જાણ થતાં થરા નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમે તુરંત રાણાવાડા ગામે દોડી જઈ પાણીનો મારો ચલાવી મહામુસીબતે આગને કાબૂમાં લીધી હતી. જોકે આગ કાબૂમાં આવી ત્યાં સુધીમાં ગોડાઉનમાં પડેલો માલ સામાન બળીને રાખ થઈ જતા ગોડાઉન માલિકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. બનાસકાંઠાના થરાદ તાલુકામાં અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવાના મામલે હજુ વ્યાપક અસંતોષ પ્રવર્તી રહ્યો છે. થરાદ તાલુકાના નાગલા ગામમાં જમીન ધોવાણની સહાય પૂરેપૂરી ચૂકવવાની સ્થાનિક ખેડૂતોએ માંગણી કરી છે અને જ્યાં સુધી સહાય નહીં ચૂકવાય ત્યાં સુધી બેંક સાથે કોઈ વ્યવહારો નહીં કરવાની ચીમકી આપી છે. રાજ્ય સરકાર તાત્કાલિક જમીન ધોવાણની સહાય નહીં ચૂકવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ નાગલા ગામના ખેડૂતોએ ઉચ્ચારી છે. દર્શક મિત્રો, સમય છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. સુઈ ગામના જલાણા ગામમાં ચૂંટણીની અદાવતમાં એક જણની ક્રૂર હત્યા થતા ચકચાર. પાલનપુરના વગદા ગામે ગરીબ ખેત મજૂર પરિવારનો 1.5 વર્ષનો માસૂમ પુત્ર પાણીની ટાંકીમાં ડૂબી મરતા અરેરાટી. થરાદ તાલુકામાં યુવતી પર દુષ્કર્મની ટૂંકા ગાળામાં જ ત્રીજી ઘટના. વહેલી સવારે દૂધ ભરાવી ખેતરમાં પરત જઈ રહેલી ગ્રામ્ય વિસ્તારની યુવતીની એકલતાનો ગેરલાભ ઉઠાવી તેણીને દુષ્કર્મનો શિકાર બનાવતા ખળભળાટ. પાલનપુર બાદ થરાદ પંથકમાં તસ્કરનો તરખાટ. એક જ રાતમાં થરાદની દુકાન અને જામપુર ગામના બંધ મકાન એમ બે સ્થળે ચોરી થતા આક્રોશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બનાસ બેંક પરિવાર આપ સર્વેની દિવાળી તથા નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. બનાસ બેંક સાથે જોડાઓ અને અદ્યતન સુવિધાનો લાભ મેળવો. આપણી બેંક બનાસ બેંક. સુખમય અહેસાસ જગાવે, ઘરને સુંદર ઘર બનાવે, સ્વપ્નાઓની સુવાસ અનેરી આનંદ ટાઇલ્સ ગેલેરી. હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદ્ભુત વેરાયટી સફારી, સેરા,
કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ કેએસબી કંપનીની પાણીની મોટરો મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક જિગ્નેશભાઈ સાધુ, રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર મોંઘુ છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે, ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હિના જ્વેલર્સ, આવી રૂડી મોસાળાની જાન, મામેરા લાવ્યા ઘણા ઓશી ધીરે લો, મામા લાવ્યા હીરાના સે, મામી આપ્યા રૂડા જ્વેલર્સ. 916 સોના તેમજ ચાંદીના દાગીના તૈયાર તેમજ ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. પ્રોપરાઇટર ચોકસી ઓખાજી ખેમાજી, જૂની શાક માર્કેટ, લેખરાજ 4 રસ્તા, ડીસા. વેલકમ ટુ સ્ટુડિયો 11 લેડીઝ બ્યુટી પાર્લર એન્ડ સ્પા, કે જેમાં તમને મળશે સુવિધાઓ જેવી કે ક્રિએટિવ હેર સ્ટાઇલિંગ, સ્કિન ટ્રીટમેન્ટ, ગુડનેસ ફેશિયલ, મેનિક્યોર, પેડિક્યોર, બ્રાઇડલ મેકઅપ, સ્પા ટ્રીટમેન્ટ્સ, ફૂલ બોડી સ્પા, તનાવ માટે સ્ટ્રેસ થેરાપી, મસલ્સ પેઇન તથા હેડ મસાજ જેવી બોડી ટ્રીટમેન્ટ. દરેક ટ્રીટમેન્ટમાં ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સનો ઉપયોગ તથા પ્રોફેશનલ સ્ટાફ દ્વારા સર્વિસ. એક મુલાકાત અવશ્ય લો. સ્થળ સ્ટુડિયો 11, બીજો માળ, માઇલસ્ટોન શોપિંગ સેન્ટર, જલારામ મંદિર સામે, રિજમેન્ટ રોડ, ડીસા. મોબાઈલ નંબર 97145200011. બનાસ બેંક પરિવાર આપ સર્વેની દિવાળી તથા નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. બનાસ બેંક સાથે જોડાઓ અને અદ્યતન સુવિધાનો લાભ મેળવો. આપણી બેંક બનાસ બેંક. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના જેલાણા ગામમાં આજે હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેલાણા ગામના વાઘજીભાઈ ચૌહાણની નિર્મમ હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઈ છે. જેલાણા ગામના 3 વ્યક્તિઓએ વાઘજીભાઈ ચૌહાણ પર ઓચિંતો જીવલેણ હુમલો કરી તેમનું ઢીમ ઢાળી દેતા જેલાણા ગામમાં ખળભળાટ મચી ગયો હતો. ચૂંટણીની અદાવતમાં વાઘજીભાઈ ચૌહાણની હત્યા કરી હોવાના અનુમાન સાથે સુઈગામ પોલીસે આરોપીઓ વિરુદ્ધ માનવવધનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠામાં નવા વર્ષના પ્રારંભ બાદ દુર્ઘટનાઓનો દોર પણ સતત આગળ ધપી રહ્યો છે. આજે સવારે પાલનપુર તાલુકાના વગદા ગામે એક ખેત મજૂર પરિવારનું બાળક પાણીની ટાંકીમાં ડૂબી મળતા અરેરાટી મચી ગઈ છે. વગદા ગામના રાજુભાઈ પ્રજાપતિના ખેતરમાં ભાગિયા તરીકે કામગીરી કરતા મૂળ રાજસ્થાનના આબુરોડના વતની એવા રામાભાઈ માજીરાણાનો 1.5 વર્ષનો પુત્ર જગદીશ માજીરાણા આજે અચાનક પાણીની ટાંકીમાં પડી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં ટાંકીમાં પડેલા બાળકને તુરંત બહાર કાઢી પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે આ બાળકને મૃત જાહેર કરતા ખેત મજૂર આદિવાસી પરિવાર ઊંડા આઘાતમાં ગરકાવ થઈ ગયો હતો. આ બનાવથી વગદા ગામમાં પણ આઘાતની લાગણી ફેલાઈ ગઈ છે. બનાસકાંઠાના થરાદ તાલુકામાં યુવતીઓ પર જાતીય દુષ્કર્મ આચરવાની ઘટનાઓ ચિંતાજનક હદે વધી રહી છે. આ વિસ્તારમાં જાતીય દુરાચાર આચરવાની ઉપરાઉપરી ત્રીજી ઘટના નોંધાઈ છે.
અચકચારી ઘટનાની વિગતો કંઈક એવી છે કે થરાદ તાલુકાના એક ગામની યુવતી આજે વહેલી સવારે નિત્યક્રમ મુજબ ગામની દૂધ મંડળીમાં દૂધ ભરાવી ખેતરે પરત જઈ રહી હતી. એ વખતે એ જ ગામના જયંતિ ચમનાજી માળી નામના શખ્સે આ યુવતીને એકલતા તેમજ વહેલી સવારના અંધારાનો ગેરલાભ ઉઠાવી આ યુવતી પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. જોકે આ ઘટના વખતે દૂધ ભરાવવા જઈ રહેલો પીડિત યુવતીનો પિતરાઈ ભાઈ ઘટના સ્થળે આવી પહોંચતા આરોપી નાસી છૂટ્યો હતો. આ ઘટના સંદર્ભે પીડિત યુવતીએ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુર બાદ થરાદ પંથકમાં તસ્કરનો તરખાટ. એક જ રાતમાં થરાદની દુકાન અને જામપુર ગામના બંધ મકાન એમ બે સ્થળે ચોરી થતા આક્રોશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બનાસ બેંક પરિવાર આપ સર્વેની દિવાળી તથા નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. બનાસ બેંક સાથે જોડાઓ અને અદ્યતન સુવિધાનો લાભ મેળવો. આપણી બેંક બનાસ બેંક. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1000 થી લઈને 1000 ના ગુણાંકની રકમ થી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસના સરળ હપ્તા ભરીને મળશે એક હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસના અંતે રૂપિયા 12000 ના 916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરીનું વિશાળ કલેક્શન. નગરપાલિકાની સામે બગીચા રોડ, ડીસા. એજ્યુકા The Academy of Selection DISA. The Academy of Selection DISA. વર્ગ 1-2-3 ની તમામ પરીક્ષાઓની તૈયારી કરાવતી ઉત્તર ગુજરાતની એકમાત્ર સંસ્થા. તમામ વિષયોનું નિષ્ણાત ફેકલ્ટી દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ, ડેલી ટેસ્ટ તથા મેગા ટેસ્ટનું આયોજન, ઉત્તમ ગુણવત્તાયુક્ત સંપૂર્ણ મટીરિયલ, એસી ક્લાસરૂમ અને રીડિંગ રૂમની સુવિધા, 25 વર્ષના અનુભવી પ્રોફેસર તેજસ આઝાદ સરનું માર્ગદર્શન. બીજો માળ સંકલ્પ શોપિંગ સેન્ટર, સ્ટેટ બેંક ઉપર, ગાયત્રી મંદિર પાસે હાઈવે, ડીસા. મોબાઈલ નંબર 87588-178. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22-200. બનાસ બેંક પરિવાર આપ સર્વેની દિવાળી તથા નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. બનાસ બેંક સાથે જોડાઓ અને અદ્યતન સુવિધાનો લાભ મેળવો. આપણી બેંક બનાસ બેંક. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ઓબીસી એસસી એસટી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશજી ઠાકોર આજે ગાંધીનગર ખાતે રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા છે. ત્યારે તેમને સમર્થન આપવા માટે ડીસાથી બનાસકાંઠા ઓબીસી એસસી એસટી એકતા મંચના કાર્યકરોએ પણ આજે સવારે ગાંધીનગર જવા પ્રસ્થાન કર્યું હતું. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં રાજકીય વાતાવરણ ગરમી પકડી રહ્યું છે. બે દિવસ અગાઉ ઓબીસી એસસી એસટી એકતા મંચ અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશજી ઠાકોરે કોંગ્રેસને સમર્થન આપવાની વાત કરતા ગુજરાતમાં રાજકીય ગણિત બદલાઈ ગયું છે. આજે અલ્પેશજી ઠાકોર ગાંધીનગર ખાતે યોજાયેલી રાહુલ ગાંધીની જાહેર સભામાં હાજર રહીને વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા છે. ત્યારે આજે ડીસાથી બનાસકાંઠા ઓબીસી એસસી એસટી એકતા મંચના કાર્યકરો પણ અલ્પેશ ઠાકોરને સમર્થન આપવા ગાંધીનગર જવા રવાના થયા હતા.
બનાસકાંઠા ઓબીસી એસસી એસટી એકતા મંચ અને ગોપાલ સેનાના કાર્યકરોએ આગામી સમયમાં પણ અલ્પેશ ઠાકોરને જ સમર્થન આપતા રહેવાની તત્પરતા વ્યક્ત કરી હતી. આજે ગુજરાત મહાસંમેલન યોજાઈ રહ્યું છે અલ્પેશજી ઠાકોરના અધ્યક્ષસ્થાને, ત્યારે ભારતના જે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલજી ગોધી પણ ઉપસ્થિત રહેનાર છે. સાથે સાથે ઓબીસી એકતા મંચના પ્રમુખ અલ્પેશજી ઠાકોર જ્યારે કોંગ્રેસને સમર્થન આપીને આજે મહાસંમેલનમાં જોડાઈ રહ્યા છે, ત્યારે અહીંયા બનાસકાંઠા જિલ્લા ઓબીસી એકતા સમિતિ અને ગોપાલ સેના રબારી સમાજ બનાસકાંઠા વતી અમે અહીંયાથી એમને અલ્પેશજીના હાથ મજબૂત કરવા માટે અમે ટેકો જાહેર કરીએ છીએ અને સર્વ ગુજરાતમાં નવ સર્જનના નારા સાથે આવનારા સમયમાં ઓબીસીની સરકાર બને, અલ્પેશજીના હાથ મજબૂત બને એના માટે અહીંયાથી અમારી ઓબીસી એકતા મંચ અને ગોપાલસાના રબારી સમાજ બનાસકાંઠાથી મોટી સંખ્યાઓમાં ત્યાં ગોધીનગર ઓબીસી એકતા સમિતિ પ્રદેશ આખા ગુજરાતમાં જે હાથ મજબૂત થાય એના માટે અલ્પેશજીને અમે ટેકો જાહેર કરીએ છીએ અને આવનારા સમયમાં ઓબીસીની સરકાર આવે, ગરીબોની સરકાર આવે એવી અમે અહીંયાથી ખાતરી ત્યાં અલ્પેશજીને આપીશું. બનાસકાંઠામાં દિવાળીના તહેવારોના સમાપન બાદ સક્રિય થઈ ગયેલા તસ્કરોએ પાલનપુર બાદ થરાદમાં પણ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. થરાદમાં જૂની મામલતદાર કચેરી પાસે આવેલી કરિયાણાની દુકાનમાંથી ગઈરાત્રે કોઈ અજાણ્યા તસ્કરો 10,000 રૂપિયાની રોકડ રકમ અને ચાંદીના 40 જેટલા જૂના સિક્કાની ચોરી કરી ગયા છે. નવા વર્ષની શરૂઆતમાં જ થરાદમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને આ ઘટનાથી સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે પણ રોષની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટના સંદર્ભે દુકાન માલિક સુરેશભાઈ જૈને થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા બાદ કેમેરા સામે રોષની લાગણી વ્યક્ત કરી હતી. સવારના અમે દુકાન વસ્તી કરી ગયા હતા, સવારના અમે દુકાન આવ્યો 8 વાગે, ત્યારે પહેલો ગુમ છે ત્યાં પેટી પડી હતી, પેટી નથી એટલે મને શેક પર અંદર ગયો, પેટી ઉપરની ખોલી અને અંદર ઉતરીને ટોળીના 50-60 સિક્કા હતા જૂના વર્ષો પહેલાં ને 10,000 આશી કેશ હતી અને એ લઈ ગયા, પેટીનું ચાવી પેટીમાં પડી હતી ખોલીને લઈ ગયા અને પાછળ બારી છે, બારી મળી ખોલીને અંદરનો જારી છે, જારી ખોલીને અંદરથી બહાર નીકળ્યા. થરાદ તાલુકાના જામપુર ગામમાં પણ ગઈરાત્રે એક બંધ મકાનમાં ચોરી થઈ છે. આ ઘટનામાં અજાણ્યા તસ્કરો સોના ચાંદીના દાગીના સહિત 1,00,000થી વધુની મત્તાની ચોરી કરી જતા મકાન માલિકે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. એક જ રાતમાં ચોરીની 2 ઘટનાઓના પગલે થરાદ પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. છેલ્લે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે નરમાશ જણાઈ હતી. આજે 1 તોલા સોનાનો ભાવ 50 રૂપિયા ઘટીને 30,550 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 100 રૂપિયા ઘટીને 40,200 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે રૂપાનો ભાવ પણ 100 રૂપિયા ઘટીને 40,000 રૂપિયા રહ્યો હતો. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. બનાસકાંઠાના સનિષ્ઠ ભાજપ અગ્રણી અને બીકે ન્યૂઝ ચેનલના મેનેજિંગ ડિરેક્ટર મગનલાલ માળીની ગુજરાત સ્ટેટ વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન તરીકે નિયુક્તિ. રાજ્ય સરકારના નિર્ણયને જિલ્લાભરના ભાજપ અગ્રણીઓ તેમજ કાર્યકરો સહિત માળી સમાજમાં પણ વ્યાપક આવકાર. સુઈ ગામના જેલાણા ગામમાં ચૂંટણીની અદાવતમાં એક જણની ક્રૂર હત્યા થતા ચકચાર. પાલનપુરના વગદા ગામે ગરીબ ખેતમજૂર પરિવારનો 1.5 વર્ષનો માસૂમ પુત્ર પાણીની ટાંકીમાં ડૂબી મરતા અરેરાટી. થરાદ તાલુકામાં યુવતી પર દુષ્કર્મની ટૂંકા ગાળામાં જ ત્રીજી ઘટના. વહેલી સવારે દૂધ ભરાવી ખેતરમાં પરત જઈ રહેલી ગ્રામ્ય વિસ્તારની યુવતીની એકલતાનો ગેરલાભ ઉઠાવી તેણીને દુષ્કર્મનો શિકાર બનાવતા ખળભળાટ. પાલનપુર બાદ થરાદ પંથકમાં તસ્કરનો તરખાટ. એક જ રાતમાં થરાદની દુકાન અને જામપુર ગામના બંધ મકાન એમ 2 સ્થળે ચોરી થતા આક્રોશ. તો અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.